આપનું શુભ નામ શું છે? મારું નામ જિગ્નેશ પીપલિયા છે અને મને ગાલ પચોડે નામનો રોગ થયો હતો. પણ એમાં એવું હતું કે ડોક્ટરને પછી મળે તો ડોક્ટરનું કહેવું એવું હતું કે ઇન્ફેક્શનના કારણે નસ સુકાઈ ગઈ છે, એટલે એ હવે કાન સાંભળી નહીં શકાય એમ. એક કાન ડેમેજ હતો જમણી બાજુનો. પણ પછી ડૉક્ટર પ્રવીણભાઈ પાસે આવ્યા તો એમણે એક કલાક એની પોતાની ટ્રીટમેન્ટ કરી અને એક કલાક પછી ફરીથી ચેકિંગ કર્યું તો એક કાનમાં પણ સાંભળી શકાતું હતું અને એનું રિઝલ્ટ સારું હતું. અને પછી એમને ટ્રીટમેન્ટમાં એના એ પ્રકારે જે તમારે હોય એ પ્રમાણે કેવી પ્રમાણે રોગ છે કે કેવી રીતે છે એ પ્રમાણે શરીર અને બોડી પ્રમાણે તમને દવા આપે છે અને દવાની ટ્રીટમેન્ટ પૂરેપૂરી આપે છે ત્યાં સુધી પૂરેપૂરો કાન સંપૂર્ણ ચાલુ થઈ જાય છે. કે અજંપો થઈ જાય છે તમને? હા, મને એક કાનમાં ધારો કે ઇન્ફેક્શનને કારણે કાનમાં તમારે બોલતા અથવા પવન આવતો એવો અવાજ આવતો હોય છે, એ સતત ચાલુ હોય છે. અને બીજું શું કે તમે શું આશા છોડી દીધી હતી કે હવે? હા, એટલે ડોક્ટર મોસ્ટ ઓફ ઓલ મોટા ડોક્ટરને બતાવી તો એ લોકોથી ડોક્ટર એમ જ કહેવાના છે કે આ વસ્તુનું કોઈ ઓપરેશન નથી, નસ સુકાઈ ગઈ છે તો તમારે એક કાનનું વધારે ધ્યાન રાખવું પડશે. એક છે એનો, બીજા કાનને તમે ભૂલી જવા પડશે એવું કહેતા હોય છે. પણ અહીંયા પછી બીજા કાનમાં પણ સંભળાવવા માંડ્યું છે અને રિઝલ્ટ એક કલાકમાં જ વધારે સારું છે. થેન્ક યુ વેરી મચ ભાઈ, તમને કંઈક સંભળાય છે. ગોડ બ્લેસ યુ.